नमस्कार। इन दिस वीडियो वी आर गोइंग टू स्टार्ट इंग्लिश स्टैंडर्ड 8 सेम 2 यूनिट 1। आई विल बी देयर एक्टिविटी 7 ए बी एंड एक्टिविटी 8 एंड 9। सो लेट्स स्टार्ट आवर एक्टिविटी 7 ए। एक्टिविटी 7 ए, वर्क इन पेयर्स, अर्थात जोड़ी में काम करो। योर फ्रेंड इज आस्किंग यू अबाउट योर प्लान, अने तमारा मित्र तमारा आयोजन विषे पूछे छे। हवे अमुक ने ए प्रकारनी टेव हुई छे के वीकली आपणे आयोजन करता होईए छे के वीक दरमियान आपणे शुं करवानुं छे, कया डे मां आपणे केवा प्रकारनुं आयोजन कर्युं छे, ए प्रकारनुं प्लान अगाउथी करी देता होय छे। ए प्रकारनी प्लान विशे तमारा फ्रेंड तमने पूछे छे। यू हेव सम आइडियाज, तमारी पासे केटलाक आइडियाज छे, बट यू आर नॉट श्योर, पण तमे श्योर नथी। चूज द वर्ड्स फ्रॉम द लिस्ट एंड राइट सेंटेंसेस विथ आई मे, अने तमने मस्त मजाना ब्रेकेट मां शुं आपेला हशे, शब्द आपेला हशे, तो ए शब्द की पसंदगी करी तमने आई मे थी सेंटेंस बनावानो रहेशे। हवे तमने ख्याल होय तो आपणे मे अने माइट एनो उपयोग आपणे डिटेल पूर्वक भण्यो छे के मे नो उपयोग क्यारे थाय छे, तो के संभावना जारे कोई पण पॉसिबिलिटी छे 50% करता वधु 80-90% जेवी होय त्यारे मे नो उपयोग करशु, अने जारे पॉसिबिलिटी छे ए केटली थई जाय, तो के पॉसिबिलिटी जारे 50 थी ओछी 30 या 20 जेवी थई जती होय ત્યારે આપણે માઇક નો ઉપયોગ કરીશું। હવે અમુક જગ્યાએ આપણે એવું પણ જોવા મળતું હશે કે માઇક નો ઉપયોગ વધારે પડતી પોસિબિલિટી દર્શાવવા માટે અને મે નો ઉપયોગ ઓછી પોસિબિલિટી દર્શાવવા માટે થતો હોય છે, પરંતુ એ ખરેખર ઇનકરેક્ટ છે। હવે તમે જ્યારે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, હવે તમને શું આપેલ છે કે હવે મે નો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે। આપણી પાસે ફર્સ્ટ સેન્ટેન્સ છે, વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, આવ તમારા ફ્રેન્ડે તમને પૂછ્યું કે શું કરવાના છો। હવે જો બ્રેકેટમાં આપણે આપેલ છે વોચ અ મૂવી, કે તમે મૂવી જોવાના છો, કે હું કદાચ મૂવી જોઈશ, એ મૂવી જોવાની સંભાવના કેટલી, તો કે એની સંભાવના 80-90% જેટલી બી 50% થી વધારે પોસિબિલિટી છે। તો કેવી રીતે વાક્ય બનાવશું, તો કે આઈ મે અને પાછળ આપણે ક્રિયાપદ આપેલ છે વોચ અને મૂવી, આઈ મે વોચ અ મૂવી, હું કદાચ મૂવી જોઈશ। નેક્સ્ટ વન ઇઝ હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, કે તું કેવી રીતે સ્કૂલ જઈ રહ્યો છે। હા, કદાચ આપણે ફ્રેન્ડ આવે ઘરે, તું કેવી રીતે સ્કૂલ જઈ રહ્યો છે, જો કદાચ તું તારી સાયકલ અથવા તો બાઇક લે તો ચાલ હું પણ તારી સાથે આવી જઉં, તો એ સંદર્ભે તમારા મિત્ર તમને પૂછે છે કે કેવી રીતે જઈશ, તો જો ઓન ફૂટ આપેલ છે, આપણે અગાઉ જ વાત કરી ને કે જ્યારે કોઈ સાધન વડે કઈ પણ કરવાની વાત હોય તો બાય, અને હવે કોઈ પણ શરીરના અંગ દ્વારા જવાની વાત કરી છે તો આવશે અહીં ઓન। ચાલો હવે કેવી રીતે બનાવશું, આઈ મે અને ક્રિયાપદ શું છે, તો કે ક્રિયાપદ અગાઉના વાક્યમાં આપી દીધેલ છે, ગો ની વાત કરેલ છે, કેમ કે ગોઈંગ મૂકશું નહીં, મે એ મોડલ વર્બ છે અને મોડલ વર્બ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, તો આઈ મે ગો ઓન ફૂટ। નેક્સ્ટ વન ઇઝ વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુનાઈટ, કે આજે રાતે તું શું લઈ રહ્યો છે, તો કે રાઈસ એન્ડ દાળ, તો હવે તમે કહેશો કે ભાઈ ક્રિયાપદ તરીકે શું લેવું, બાકી આઈ મે તો મૂકવાનું છે। હવે જો અહીં દેખાય છે ટેકિંગ, તો આપણે મૂકશું માત્ર ટેક, આઈ મે ટેક રાઈસ એન્ડ દાળ ઇન ધ ડિનર ટુનાઈટ, પછી આપણે જે વધારાના જે શબ્દ છે આપણે પાછળ એડ કરી દેવાના રહેશે, જો ઇન ધ ડિનર ટુનાઈટ એડ ન કરો તો પણ ચાલશે। વોટ આર યુ બાઈંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, ગાર્મેન્ટ શોપ ઇઝ કપડાની દુકાનમાં, હવે કપડાની દુકાનમાંથી શું ખરીદી રહ્યો છે, તો કે જીન્સ અને ટી-શર્ટ, હા જીન્સ અને ટી-શર્ટ ની વાત કરી છે, ઓકે ચાલો ક્રિયાપદ મળ્યું તમને, ઓકે ચાલો બાય છે, હા અને કરતા અને હેલ્પિંગ વર્બ તરીકે, તો કે આઈ મે અને પછી આવશે બાય, આઈ મે બાય જીન્સ એન્ડ ટી-શર્ટ ક્યાંથી, તો કે ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ। વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી, હવે મૂવી જોવા માટે ક્યારે જઈ રહ્યો છે, તો કે મૂવી જોવા માટે હવે પ્લાન તો શું છે, તો કે નેક્સ્ટ ફ્રાઈડે નો છે એવું કહે છે, તો આઈ મે ગો ફોર મૂવી નેક્સ્ટ ફ્રાઈડે, હવે કહેશો કે આ શબ્દને આપણે અંતે કેમ મૂક્યો, તો કે આ સમય સૂચક જે શબ્દ છે હંમેશા વાક્યને અંતે આવે છે એટલા માટે, તો આઈ મે ગો ફોર અ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે,
ચાલો આ રીતે આપણે શું કરી શકીએ છીએ, વાક્યો બનાવી શકીએ છીએ છે ને, ઉપયોગ કરીને, મે નો ઉપયોગ કરીને. અને એ બાબત તો ખાસ ધ્યાન રાખવી કે મે નો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે પોસિબિલિટી ની સંભાવના કેટલી થઈ જાય છે, તો કે સંભાવના 50 થી વધે વધીને 80 થી 90% જેટલી થઈ જાય છે. એક્ટિવિટી 7b, વર્ક ઇન પેર્સ, એટલે જોડીમાં કામ કરો. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ, અને તમારે આ ડાયલોગને સમજવાના છે અને તમારા ફ્રેન્ડની સાથે તમને એને બજાવવાના છે. એવું કહે છે, કદાચ જો શાળા કક્ષાએ હોત તો આપણે એ બધા જે પણ ડાયલોગ છે એને ડાયલોગને બજાવવાનો પ્રયત્ન કરો કે જેથી તમે ઇંગ્લિશથી કેવી રીતે પ્રોનાઉન્સ કરવું એ પણ તમે શીખી જાઓ. હવે ડાયલોગની જો શરૂઆત કરીએ, ગીતા સે, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? મોના સેડ, નથિંગ સ્પેશિયલ. કે છે કે આજ સાંજ તું શું કરી રહી છે? તો મોના કહે છે કઈ ખાસ નથી. તો ગીતા કહે છે, ઓકે, કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? શું તું સાંજે મારા ઘરે આવી શકીશ? બીકોઝ માય પેરેન્ટ્સ બુક્ડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ, કે મુંબઈ જવા માટેની ટિકિટ બુક કરાવી છે. ધે માઇટ લીવ ટુ નાઇટ, આઈ માઇટ હેવ ગુડ કંપની. તમે જોઈ શકો છો કે મોડલ વર્બ માઇટ નો ઉપયોગ કરે છે. તો હવે અહીં જે ઉપયોગ દેખાડે છે એ ખરેખર માઇટ નો કેવો ઉપયોગ દેખાડે છે, કે માઇટ એ મે કરતા વધારે પોસિબિલિટી દર્શાવે છે. ખરેખર એ બાબત સાચી નથી, કેમ કે માઇટ જે છે એ માઇટ નો ઉપયોગ ક્યાં થાય છે, તો કે મે કરતા ઓછી સંભાવના દર્શાવવા માટે, અને સાથે સાથે મે ના ભૂતકાળના રૂપ તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે. તો અહીં માઇટ ને આપણે ઓછી સંભાવના દેખાડવા તરીકે કરવાનું છે. તે માઇટ લીવ ટુ નાઇટ, તે આજે રાત્રે કદાચ તેઓ નીકળવાના છે અને મને સારી કંપની મળી રહે છે, એના સંદર્ભમાં અહીં માઇટ નો ઉપયોગ થયો છે. તો આ જે ડાયલોગ છે એવું દર્શાવે છે કે હવે આપણે માઇટ નો ઉપયોગ ભણવાનો છે. મોના સેડ, સર્ટેનલી આઈ વિલ કમ, ચોક્કસ હું આવીશ. અને તમને ખ્યાલ હોય તો મે અને માઇટ વચ્ચેનો શું ડિફરન્સ છે એનો આપણે અલગ વિડીયો દ્વારા પણ સમજ્યા છીએ. નાવ કમ્પ્લીટ ધીઝ ડાયલોગ્સ વિથ ધ યુઝ ઓફ માઇટ. કેમ કે આપણે અગાઉના ડાયલોગમાં, મીન્સ અગાઉના સંવાદમાં આપણે કહી દીધું કે હવે આપણે માઇટનો ઉપયોગ કરીને કઈ જગ્યા પૂરવાની છે, અને માઇટનો ઉપયોગ કરો ત્યારે શું હોય, તો કે સંભાવના, મીન્સ પોસિબિલિટી જે છે એ કેટલી થઈ જાય, તો કે 50 થી ઓછી 20 થી 30% જેટલી થઈ જાય છે. એમાં રાહુલભાઈ કહે છે, ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, મીન્સ કે આકાશમાં આકાશ વાદળ છાયું છે. હા, તો મેહુલ કહે છે, ઈટ બ્લેક ટુડે, અને બ્રેકેટમાં આકાશ છે, રેનિંગ મીન્સ વરસાદની વાત કરે છે. તો રેનની સાથે માઇટનો ઉપયોગ કરતાનો અર્થ થાય છે કે આજે કદાચ વરસાદ પડશે, પણ સંભાવના કેટલી, તો કે 50% થી ઓછી છે. કેમ, તો આપણે વારે ઘડીએ વાદળ છે વાતાવરણ તો જોવા મળે છે, પરંતુ હંમેશા વરસાદ પડતો નથી. પરંતુ હા, વીજળી અને ગજરની સાથે થતું હોય તો આપણે એની સાથે મેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પણ સેના પર આધારિત મેનો ઉપયોગ કરો કે માઇટનો ઉપયોગ કરો, તો કે આગળ આપણી જે પોસિબિલિટી છે એના પર આધારિત છે. હવે છે બંડે કહે છે, માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, કે મારું હોમવર્ક પૂરું નથી. હવે મેનો ઉપયોગ કરવો કે માઇટનો ઉપયોગ કરવો એ ટીચરના મૂડ પર આધારિત છે. અથવા તો કહી શકીએ કે ટીચર વધારે ગુસ્સાવાળા હોય, આપણે મે પનિશ કરી શકીએ, અને આમ કહી શકીએ કે આમ છોડી દેવા છે, માત્ર ભણવા તરફ વધારે ફોકસ કરે છે અને તૈયારી તરફ વધારે ફોકસ કરે છે. તો માત્ર લખેલું નથી અને તૈયારી કરીને આવ્યા છે, તો પનિશ કરી ન પણ શકે. હા, તેના સંદર્ભમાં કહી શકીએ કે સંભાવના ઓછી છે, તો કહી શકશો આપણે, ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. ઓકે, ચાલો, તો આ રીતે આપણે મે અને માઇટ વચ્ચેનો ડિફરન્સ શીખતા શીખતા આપણે એ પણ જોતા જઈએ કે જો મે મુકત તો શું થાય, જો મે મુકત તો એ કોના પર આધાર રાખત, તો કે ક્લાસ ટીચર ગુસ્સાવાળા છે, હોમવર્ક વગર ચલાવી લે નહીં, તો મે પનિશ, મે તો મસ્ટ મૂકવું ના જોઈએ, ના મૂકી શકીએ નહીં, કેમ કે સંભાવના દર્શાવે છે. હવે ટીચર નું કદાચ મૂડ આમ વધારે પડતો ખુશ મિજાજમાં હોય, તો કદાચ ન પણ કરે અને કરે પણ ખરા, એટલા માટે આપણે ત્યાં સંભાવના દર્શાવતો મે શબ્દ ઉપયોગ કરીએ છીએ. કેતન સેઝ, માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, કે છે મારું નામ છે અને મેરિટ લિસ્ટમાં આવી ગયું છે. પણ હંમેશા એ શક્ય હોતું નથી કે મેરિટ લિસ્ટમાં નામ હોય તો તમારું એડમિશન થઈ જાય. એનું રીઝન છે, કદાચ મેરિટ લિસ્ટમાં લાસ્ટમાં નામ હોય તો એડમિશન થવાનું શક્ય નથી, પણ હા, મેરિટ લિસ્ટમાં અગાઉ નામ હોય તો એડમિશન થઈ શકે. તો હવે કદાચ આપણે એ પ્રકારનું આપેલું હોત કે મેરિટ લિસ્ટમાં નામ અગાઉ છે, આગળ આપેલ છે, તો આપણે મેનો ઉપયોગ કરત. હવે લાસ્ટમાં આપેલ છે તો માઇન્ડનો ઉપયોગ કરત. અહીં કંઈ ક્લિયર થતું નથી, તો અહીં આપણે મે અને માઇન્ડ બંનેનો ઉપયોગ કરી શકીએ.
શકીએ છીએ. તો અત્યારે આપણે માઇટ ની વાત કરી છે, તો માઇટ નો ઉપયોગ કરી તો સમજી લો કે કદાચ અહીં શું છે, તો કે મેરિટ લિસ્ટ માં નામ તો છે, લાસ્ટ માં નામ આપેલ છે, કે કદાચ એડમિશન થઈ પણ શકે ને ન પણ થઈ શકે, 50% થી ઓછી સંભાવના રહેલી છે. તો વિના કહે છે યુ માઇટ ગેટ એડમિશન, ઇન ગેટ છે છે એ ક્રિયાપદ નું આપણે ઉમેરો કરેલ છે, કેમ કે ક્રિયાપદ મેળવવા માટે, એડમિશન મેળવવા માટે ક્રિયાપદ છે, ધેટ ઇટ ઇઝ મેળવવા માટે કે પર લેવા માટે ક્રિયાપદ તો વપરાય છે, કે માઇટ ગેટ એડમિશન, તો કદાચ એડમિશન મેળવી શકે. તેજસ કહે છે ઇન્ડિયા નીડ્સ બ્લેન્ક રન્સ. અમિત કહે છે વી માઇટ વિન ધ મેચ, આપણે કદાચ મેચ જીતી શકશું, એની સંભાવના 20-30% જેટલી છે, 20-50% ઓછી છે. તો આપણે રન ને શું કરશું, તો કે એ જે રન્સ છે આપણે એને વધારી દેશું, તો કે 60 રન્સ, આપણે 60 રન્સ જોઈએ છે, એની હજુ ઘણા રન જોઈએ છે, તો એ કદાચ આપણે મેચ જીતી શકે. એ નથી કીધેલ કે કેટલી ઓવરમાં કેટલા રન જોઈએ છે. હવે આપણે અત્યાર સુધીના એક્ઝામ્પલ જોયા અને હવે આ એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. બધા એક્ઝામ્પલમાં માઇટ નો ઉપયોગ કરવાનું કહે છે, પણ મોટા ભાગના જે પણ ઉદાહરણ જેમાં મેન નો ઉપયોગ થઈ શકે એવું છે, કેમ કે આ બુકમાં જેટલા પણ એક્ઝામ્પલ આપેલા છે બધા એક્ઝામ્પલ એવું દર્શાવે છે કે મે કરતા માઇટ જે છે વધારે પોસિબિલિટી દર્શાવે છે, પરંતુ ખરેખર એ બાબત સાચી છે નહીં. કેમ કે જો કદાચ તમને એ બાબતે હજુ કંઈ એવું હોય કે ના હવે અહીં જે બુકમાં આપેલું છે તો એ કદાચ માઇટ નો ઉપયોગ વધારે સંભાવના દર્શાવવા માટે થતો હશે, તો તમે ગૂગલ દેવતાનો સંપર્ક કરી શકો છો અને સાથે સાથે ખાસ કરીને ઓક્સફર્ડ ડિક્શનરીનો સંપર્ક કરી શકો છો, કે જ્યાં મે કરતા માઇટ જે છે ઓછી સંભાવના દર્શાવે છે, નહીં કે માઇટ વધુ સંભાવના દર્શાવે છે. તો તમે આ બાબત પર હજુ પણ ક્લિયર જો થવા માંગતા હો તો ગૂગલ દેવતાનો અથવા તો ખાસ કરીને ઓક્સફર્ડ ડિક્શનરીનો સંપર્ક કરી શકો છો. હવે પાપા કહે છે બ્લેન્ક સ્ટ્રાઇક, સ્ટ્રાઇક મીન્સ હડતાલ. રિનલ કહે છે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે, કે આજે આપણે કદાચ બસ મેળવી શકશું નહીં, સંભાવના કેટલી છે 50% થી ઓછી. તો એના સંદર્ભમાં એમ કહી શકીએ કે સરકારી બસોની હડતાલ છે, તો ભાઈ બીજી બસો તો અવાની ને જરૂરી છે. હા, તો એના સંદર્ભમાં કહી શકીએ કે આપણે બસ ન મળવાની સંભાવના 50% ઓછી છે. તો આપણે કહી શકીએ ભલે નો ડાઉટ બસની સ્ટ્રાઇક છે, પણ સરકારી બસની હોઈ શકે યા તો પ્રાઇવેટ બસની હોઈ શકે, બંનેમાંથી કોઈ એક તો હાજર હોવાના ને ભાઈ. તો એના સંદર્ભમાં કહી શકીએ કે બસ આપણે કદાચ મળી શકે નહીં. તો આપણે કહી, તો આપણે મૂકી શકીએ ટુડે ઇઝ બસ સ્ટ્રાઇક. તો એના સંદર્ભમાં કહી શકીએ વી માઈ નોટ માઇટ નોટ ગેટ ધ બસ ટુડે, તેથી આપણે કદાચ બસ મેળવી શકશું નહીં. બસની સ્ટ્રાઇકમાં કદાચ સરકારી લઈ લો યા પ્રાઇવેટ લઈ લો, સરકારી બસની સ્ટ્રાઇક હશે તો પ્રાઇવેટ બસ તો મળશે જ ને, અથવા તો પ્રાઇવેટ બસની સ્ટ્રાઇક હશે તો સરકારી બસ તો મળવાની જ છે. તો એના સંદર્ભમાં આપણે આ સેન્ટેન્સને ઢાળવાનું રહેશે. જો કે આ સેન્ટેન્સ આપણે માઇટ જે છે વધારે સંભાવના દર્શાવે છે એના સંદર્ભમાં કરેલ છે, પરંતુ આપણે એને ઓછી સંભાવનામાં ઢાળી દીધેલ છે. એક્ટિવિટી એ read the following sentences and make the changes according to situation. It means કે તમારે વાક્ય આપેલા છે અને એ વાક્યને વાંચી અને સિચ્યુએશન પ્રમાણે, it means પરિસ્થિતિ પ્રમાણે એને બદલવાના છે. અને તમને હવે તો એ તો ખ્યાલ આવી ગયો હશે એને બદલવાના છે, it means કે આપણે મોડલ વર્બ નો ઉપયોગ કરીને બદલવાનું રહેશે. પણ કયા મોડલ વર્બ નો ઉપયોગ કરશું એ તો જ્યારે આપણે વાક્ય વાંચીશું ત્યારે ખ્યાલ આવશે. The exam will start at 11 AM. Read the school before 10 AM. તો એ શું કે છે કે 11 વાગે તમારી પરીક્ષા ચાલુ થશે અને તમારે 10 વાગ્યા પહેલા સ્કૂલે પહોંચવું પડશે. હા, તો પહોંચવું પડશે જના સંદર્ભમાં આપણે મસ્ટ થી વાક્ય બનાવવાનું રહેશે. તો કેવી રીતે વાક્ય બનાવશું, આપણે આપેલા છે કેમ કે આ તો ઉદાહરણ છે. યુ મસ્ટ રીડ ધ સ્કૂલ બિફોર 10 AM આપેલું જ છે ને, યુ મસ્ટ એડ કર્યું છે ને પાછળ, રીડ ધ સ્કૂલ બિફોર 10 AM એ જ એડ ઉમેરી દીધું છે. The Gujarat Express arrives at 7 PM. કે ગુજરાત એક્સપ્રેસ જે ટ્રેન છે કેટલા વાગે આવવાની છે, તો કે 7 વાગે, અને ઇટ ઇઝ 6:50 PM, અને અત્યારે 6:50 થઈ રહી છે. તો તમે શું કરશો, તો કે તમારે એ ટ્રેન જો પકડવી હોય તો તમારે જલ્દીથી ચાલવું પડશે. તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન, કેમ કે ચાલવું જ પડશે એના સિવાય બાકી તમે ટ્રેનને પકડી શકો નહીં, ટ્રેન છૂટી જાય છૂટી જાય. અને એ જ રીતે હવે 11 વાગે પેપર ચાલુ થવાનું છે અને 10 વાગ્યા પહેલા પહોંચવાનું છે, તો આપણે શું કરવું પડશે, તો કે આપણે 10 વાગ્યા પહેલા તો ત્યાં પહોંચવું જ પડશે, એ પહોંચવા વગર આપણે છૂટકો છે નહીં. એટલા માટે આપણે મસ્ટ નો ત્યાં ઉપયોગ કરવાનો રહેશે, કે જે શું દર્શાવે છે કે તમારે આમ કરવું જ પડશે, એ નેસેસિટી દર્શાવે છે.
હવે આપણે જોઈએ એક્ટિવિટી 8 નું સોલ્યુશન. ફર્સ્ટ વન ઇઝ આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ, આઈ ડોન્ટ હેવ અનધર કી. એવું કહેવા માંગે છે કે મેં મારા ઘરની ચાવી ખોઈ દીધી છે અને મારી પાસે બીજી ચાવી છે નહીં. હવે ખોઈલી ચાવીને શોધ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી, તો આપણે મસ્ટ નો ઉપયોગ કરીને વાક્યને ચેન્જ કરશું. કેવી રીતે લખી શકીએ? તો આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી. નેક્સ્ટ વન ઇઝ ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. હવે ઇલેક્ટ્રિસિટી બિલ ચૂકવવા માટેનો, ભરવા માટેનો આજે લાસ્ટ ડે છે. તો કેવી રીતે ભરશું? તો આજે આપણે આજે ભરવી જ પડશે એના સંદર્ભમાં. તો યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. નેક્સ્ટ વન ઇઝ યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેનિંગ, ડોન્ટ ગો આઉટસાઇડ. તો એના સંદર્ભમાં જો આપણે કહી દીધેલ છે કે બારે ન જવાની સૂચના આપવાની છે, તો બારે ન જવા માટે આપણે શું કરવાનું છે ને, કમાન્ડ કરવાનું છે કે તારે બહાર જવાનું જ નથી. તો યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ. યુ આર વીક એટ મેથ્સ, તમે ગણિતમાં નબળા છો. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ, અને આવતીકાલે તમારી ગણિતની એક્ઝામ છે. યુ આર વોચિંગ ટીવી, અને પાછા તમે ટીવી જોઈ રહ્યા છો. તો પહેલા તો આપણે ટીવી જોવાની ના કહેવાની છે, તો શું કરશું? યુ મસ્ટ નોટ વોચ ટીવી. ઓકે, એન્ડ ધેન અને પછી કહેવાનું છે યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ્સ, અને તમારે ગણિતમાં પ્રેક્ટિસ કરવાની રહેશે. યુ નીડ અ લોટ ઓફ એનર્જી, ડોન્ટ ઈટ જંક ફૂડ. હા, તો શું કહેવા માંગીએ છે? તો કે તમારે ઘણી બધી એનર્જીની જરૂર છે, શક્તિની જરૂર છે, અને પાછું તમે જંક ફૂડ ખાઈ રહ્યા હો તો આપણે ના કહેવાની, તમારે જંક ફૂડ ખાવાનું નથી. તો શું કહેશું? યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ. અહીં જોઈ શકો છો આપણે કે મસ્ટ ની નકારની વાક્ય રચના બનાવેલી છે. સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ, હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. અર્થાત કે સુનિલ એ માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે, તો હવે એને ઓક્સિજન સિલિન્ડર ની જરૂર પડે છે. તો શું કહેશું? યુ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ, કે એને એની સાથે ઓક્સિજન સિલિન્ડર રાખવું જ પડશે. ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન, કે કિચનમાં રસોડામાં આગ લાગી છે. કોલ ફાયર ફાઈટર્સ ઇમિડિયેટલી, ઇટ મીન્સ કે ઝડપથી એ ફાયર ફાઈટર્સ ને બોલાવો. હા, કેમ? તો કે નહીં તો ભાઈ આગ જે છે એ ઘરમાં પણ ફેલાઈ શકે છે, તમારે ફાયર ફાઈટર્સ ને બોલાવવા જ પડશે. તો યુ મસ્ટ કોલ ફાયર ફાઈટર ઇમિડિયેટલી. ધ ઓફિસર વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ 6 PM, વોક ફાસ્ટ. તો તમારે શું કરવું પડશે? યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર 6 PM, કે તમારે 6 વાગ્યા પહેલા પહોંચવા માટે ઝડપથી ચાલવું જ પડશે, અધરવાઇઝ એ ગેટ તો બંધ થઈ જવાનો છે. રણવીર હેઝ ચેસ્ટ પેન, એમને છાતીનો દુખાવો થાય છે. હી નીડ્સ ટુ ગો ટુ અ ડોક્ટર, એને ડોક્ટર પાસે જવું જોઈએ, અથવા તો એને ડોક્ટર પાસે જવાની જરૂર છે. તો રણવીર મસ્ટ ગો ટુ ડોક્ટર. નેક્સ્ટ વન ઇઝ રોબિન ડ્રાઈવ અ કાર વિધાઉટ લાયસન્સ, કે રોબિન જે છે હવે એની પાસે લાયસન્સ નથી, છતાં પણ શું કરે છે? કાર ચલાવે છે. શું કહેશું? યુ મસ્ટ નોટ ડ્રાઈવ, અથવા તો રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ લાયસન્સ. તો આ પ્રકારની સિચ્યુએશન પ્રમાણે આપણે મસ્ટ નો ઉપયોગ કરી અને આ પ્રકારના સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ. તમે પણ ટ્રાય કરજો કે કોઈ પણ સિચ્યુએશન હોય અને એમાં તમે જોવાનું મસ્ટ નો ઉપયોગ કરવાનો છે, શુડ નો કરવાનો છે, કે કેમ નો, મે માઇટ નો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવી શકો છો. તો એ પ્રકારે સિચ્યુએશન પ્રમાણે તમે મોડલ વર્બ નો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો, જેથી મોડલ વર્બ આપણે સરળતાથી આવડી જાય. એક્ટિવિટી 9, તમારા ગામ શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે, સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ શહેર કે વિસ્તારના નવીનીકરણ માટેનું આયોજન કરો. હવે એ આયોજન માટે શું કરી શકીએ? તો કે યુ મે યુઝ વર્ડ્સ ફ્રોમ ધીસ લિસ્ટ, હવે આ લિસ્ટમાંથી તમે શબ્દોનો ઉપયોગ કરી શકો છો કે જેથી ગામના નવીનીકરણ માટે તમે સારી રીતે આયોજન કરી શકો. લાઇબ્રેરી, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક, વોટર ટેન્ક, મોસ્ક મીન્સ મસ્જિદ, ડેરી, રોડ્સ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રીઝ, પોસ્ટ ઓફિસ, બેંક એન્ડ શોપ્સ, કે આ બધાનો આપણે ઉપયોગ કરી અને શું બનાવવાના છે? વાક્ય બનાવવાના છે, મીન્સ કે નવીનીકરણ માટેનું આયોજન કરવાનું છે. તમને ખ્યાલ આવે છે કે આના દ્વારા તમને શું શીખવવા માંગ્યા છે? કે બાળકો જે તે ગ્રામેટિકલ પોઈન્ટ શીખ્યા છે, આ આધારે પોતાની રીતે વાક્યોનું નિર્માણ કરતા
શીખે, પણ કેવી રીતે કરવાના છે તેના માટે પણ આપણે એક્ઝામ્પલ આપેલા છે. યુ કેન યુઝ ધ સેન્ટેન્સ લાઈક ધીસ. હવે આ પ્રકારના સેન્ટેન્સનો તમે ઉપયોગ કરી શકો છો. ધેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ. વી કેન બિલ્ડ અ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ. વી વિલ લાઈક ટુ હેવ અ સિનેમા હોલ ઇન અવર વિલેજ. ધેર વિલ બી અ ગાર્ડન બિસાઇડ ધ લેક. વી કેન પ્લાન્ટ ટ્રીઝ અલોંગ ધ રોડ. There must be a hospital in the village. હવે આપણે જે બનાવશુંમાં આ વાક્યને પણ આવરી લેશું. જો આ વાક્ય ન આવરી લેવાય તો તમે પણ બીજા સેન્ટેન્સ બનાવી અને એમાં એડ કરી શકો છો. તો હવે આપણે કેટલાક સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે હું પેરેગ્રાફ વાઇઝ નહીં લખું, પણ અત્યારે પોઈન્ટ વાઇઝ લખું જેથી તમે સમજાઈ શકાય. તમે પેરેગ્રાફ વાઇઝ પણ બનાવી શકો છો અને પોઈન્ટ વાઇઝ પણ સેન્ટેન્સ બનાવી શકો છો, પણ ઇન શોર્ટ સેન્ટેન્સ તમારે બનાવવાના રહેશે. તો હવે આપણે કેવા પ્રકારના વાક્યોનું નિર્માણ કરી શકીએ છીએ એ જોઈએ. અને એ વાક્યોના નિર્માણ કરતી વખતે આપણે શેનો ઉપયોગ કરવાનો છે, તો કે મોડલ વર્બનો, કે જે મોડલ વર્બ આપણે શીખ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. બધાનો અર્થ શું થાય છે એ પણ તમે જાણો છો. વિલ બિલ્ડ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ, કે આપણે ગામની મધ્યમાં પંચાયત ઓફિસનું નિર્માણ કરીશું. વી કેન બિલ્ડ અ બિગ વોટર ટેન્ક બિસાઇડ પંચાયત ઓફિસ, અને પંચાયત ઓફિસની બાજુમાં શું કરશું, તો કે મોટો વોટર ટેન્ક, પાણીનો ટાંકો નિર્માણ કરી શકીએ છીએ. કેમ કે અહીં જોઈ લો કે કેનનો ઉપયોગ થયેલ છે એટલા માટે. નેક્સ્ટ વન ઇઝ વી કેન સપ્લાય વોટર ટુ ઈચ હાઉસ ફ્રોમ ધેર, અને આપણે એ પાણીના ટાંકા પરથી બધા જ ઘરમાં વોટરનું સપ્લાય પણ કરી શકીએ છીએ. We can make road with RCC material. કે આપણે RCC materials દ્વારા રોડનું નિર્માણ કરી શકીએ છીએ. RCC it means reinforced cement concrete. એવો એનો અર્થ થાય છે. Next one is we can grow trees along the road. It means કે રોડની ફરતે, રોડની સાઈડમાં આપણે શું કરી શકીએ છીએ, વૃક્ષનું નિર્માણ કરી શકીએ છીએ. There should be streets light in all the streets of the village. કે ગામની દરેક શેરીમાં શું હોવું જોઈએ, જો સૂટનો ઉપયોગ થયેલ છે જે શું દર્શાવે છે કે હોવું જોઈએ એના સંદર્ભમાં કે સજેશન કરે છે કે આપણે ગામની દરેક શેરીમાં શું હોવું જોઈએ, લાઇટ હોવી જોઈએ. વી વિલ બિલ્ડ અ ટેમ્પલ ચર્ચ એન્ડ મોસ્ક ઇન અવર વિલેજ, કે આપણા ગામમાં આપણે મંદિર ચર્ચ અને મસ્જિદનું નિર્માણ કરીશું. વી વિલ બિલ્ડ અ બ્યુટિફુલ સ્કૂલ વિથ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ વિલેજ, કે આપણે ગામમાં સરસ મજાની સ્કૂલનું નિર્માણ કરીશું કે જેમાં સરસ મજાનું મોટું રમતનું મેદાન હશે. There will be a public library near the market. અને માર્કેટની નજીક શું હશે, તો કે પબ્લિક લાઇબ્રેરી પણ હશે. તો હવે આપણે આ સિવાયના જે શબ્દો બાકી રહી ગયા છે, તો એ બાકી રહી ગયેલા શબ્દોને આધારે તમને પણ મોડલ વર્બનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના રહેશે. મિનિમમ 5 વાક્યો તમારે બનાવવાના રહેશે. તો અહીં આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ પૂર્ણ જાહેર કરીએ છીએ. સ્વાહા.